ગાંધીનગર ખાતે સાઉન્ડ વેસ્ટર એન્ડ કમાન્ડ ગાંધીનગર દ્વારા વાયુ શક્તિનગર ખાતે કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જવાનો દ્વારા દુશ્મનોને જમીનદોષ કરતા હુમલાના પ્રદર્શનની ઝલક દર્શાવવામાં આવી હતી. છવ્વીસ જુલાઈ 1999 એટલે ભારતના જાંબાઝ વીર જવાનો દ્વારા ભારતને કારગિલમાં જીતની યાદ અપાવતો સુનેરી દિવસ, જ્યાં ભારતના જવાનો દ્વારા પાકિસ્તાનના ઘૂસણખોરો ભારતની સીમમાં ઘૂસી આવતા તેમને નાસ્તેનાબૂદ કરી પાછા ધકેલ્યા હતા અને કારગિલ પર વિજયની પતાકા લહેરાવી હતી. જવાનોના આ શૌર્ય અને શહીદ થયેલ જવાનોની યાદમાં શ્રદ્ધાંજલિ સાથે ઉજવવામાં દિવસ એટલે કારગિલ વિજય દિવસ. ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ SWAC ખાતે આ કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠની ઉજવણી કરવા શ્રેણીબદ્ધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ રાષ્ટ્ર માટે ગર્વનો દિવસ છે અને શહીદોને યાદ કરવાનો દિવસ છે. ભારતીય વાયુદળને એના દેશવાસીઓ પાસેથી તાકાત અને પ્રેરણા મળે છે. આ ઉજવણીનો ઉદ્દેશ વાયુદળના જાંબાઝ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો અને યુવા પેઢી વચ્ચે રાષ્ટ્રવાદી ભાવના જગાવવાનો હતો. તેમાં કાર્યક્રમમાં કેટલીક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેથી કારગિલ વિજય દિવસ ઉજવણી થાય અને વધુને વધુ લોકો સુધી પહોંચી શકાશે. 28 કિલોમીટરના સાયકલ અભિયાનને એર માર્શલ HSR અરોરા, AVS, MADC, AOC, INSEE હેડક્વાર્ટર્સ વાલે લીલી ઝંડી આપી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકો વચ્ચે રાષ્ટ્રવાદની ભાવના ફેલાવવાનો છે. मैं ये बताना चाहता हूँ आप सबको, जो मालूम है कि हमारे देश ने 20 साल पहले कारगिल युद्ध में जीत प्राप्त करी थी, उसी वजह से हम लोग पूरे देश भर में सेलिब्रेट कर रहे हैं. और आज जो आप लोग आए हैं, हम यहाँ गांधीनगर में इस दिवस को सेलिब्रेट कर रहे हैं. हम क्यों करते हैं ये? हम चाहते हैं कि जैसे हम जो हमारे मार्टियर्स हैं उनको रिमेम्बर करें, जिन्होंने हमारे लिए लड़ाई करके जीत जलवाई उनको याद करें. And we want to rejoice the victory which we are, our nation has achieved 20 years back. And we also want to ensure that we renew our pledge to our nation and to the tricolor. So we do this because this is a jagrutta and we are also doing this for the country and we are doing it for the country. Today we have been in Gujarat, Rajasthan, Maharashtra in the celebrations in the last 1 week. जहाँ पे वेरियस एक्टिविटीज़ लाइक डेक्लेमेशन कॉन्टेस्ट, क्विज कॉन्टेस्ट एंड एडवेंचर स्पोर्ट्स, और जो जहाज का फ्लाइंग डिस्प्ले, वो सब हमने करे हैं. सो दैट पीपल आर अवेयर एंड वी रिमेंबर आर हीरोज ऑफ कारगिल. जैसे हम बात कर रहे हैं, आज आपको पता है कि महाराष्ट्र में फ्लड्स आए हुए हैं, वहाँ पर हमारे 2 हेलीकॉप्टर तैनात हैं और बाकी जगह भी हेलीकॉप्टर्स और ट्रांसपोर्ट एयरक्राफ्ट आर स्टैंडिंग बाय टू सपोर्ट आर ओन सिटीजन्स इन नीड. તદઉપરાંત સ્પેશિયલ ફોર્સિસ દ્વારા હવામાં ઉડતા હેલિકોપ્ટરનું પ્રદર્શન કર્યું હતું, જેમાં યુદ્ધમાં હુમલો કરવાની વિવિધ પેટર્નની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હેલિકોપ્ટર દ્વારા કેવી રીતે જવાનો દુશ્મનોથી ઘેરાયેલા વિસ્તારમાં હસ્સાની મદદથી ઉતરે છે અને દુશ્મનોના બનાવેલ ટાર્ગેટને જવાનો દ્વારા કેવી રીતે ઉડાડી તેમને જમીનદોસ્ત કરવામાં આવે છે તેનું જાંબાઝ પ્રદર્શન ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કર્યું હતું. આ ઉપરાંત કારગિલ ખાતે વીર શહીદ જવાનોને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે એર માર્શલ HS અરોરા, AVS, MS ODC, એર ઓફિસર કમાન્ડિંગ એન્ડ ચીફ હેડક્વાર્ટર સ્વાક અને શ્રીમતી બલજીત અરોરા, પ્રેસિડેન્ટ એરફોર્સ વાઇલ્ડ વેલફેર એસોસિએશન અને તમામ સંગીનીઓ સાથે મુખરે રહીને વાયુદળના સૈનિકો અને તેમના પરિવારજનો અને બાળકો સાથે કેન્ડલ લાઇટ માર્ચ કરી હતી, જેનું આયોજન સ્વાકના હેડક્વાર્ટર એરિયામાં કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચ હેલિપેડથી શરૂ થઈ સ્વાકના હેડક્વાર્ટર એરિયા ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં મૂકવામાં આવેલ બોર્ડ પર તમામ ઉપસ્થિત સેનાના અધિકારીઓ તેમના કુટુંબીજનો, જવાનો અને બાળકો દ્વારા વીર જવાનો માટેના સંદેશ બોર્ડ પર લખવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય નિર્માણ શસ્ત્ર દળોના પ્રદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમના સુધી પહોંચવાના પ્રયાસો થયા હતા. કારગિલ યુદ્ધની ગાથા સશસ્ત્ર દળોના સર્વોચ્ચ ત્યાગની ભાવના વિશે વાકેફ કરવા લોકોને સૂચિત કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતીય વાયુદળના આત્મવિશ્વાસ લાવવાનો અને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે યુવા પેઢીને પ્રોત્સાહન આપવાનો હતો.
આ ઉપરાંત એક સામાજિક સંસ્થાના બહેનો દ્વારા આ આખા પ્રદર્શનમાં ભાગ લેનાર જવાનોને રક્ષા બાંધી તેમની સુરક્ષા અને લાંબા જીવન માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે આપણા શહીદોને યાદ કરીને તેમના ત્યાગ અને બલિદાનની ભાવનાને બિરદાવીને તથા આપણી અંદર ગર્વ અને સન્માનની ભાવના જગાવીને આપણને કારગિલમાં વિજયની ઉજવણી કરવાની ખુશી છે અને આપણે તિરંગાની આન બાન અને શાનનું રક્ષણ કરવા આપણી દ્રઢતાને પુનઃચ્ચાર કરીએ છીએ. તો એર માર્શલ BM કૃષ્ણા દ્વારા આ ઉજવણી વિશે તમામ માહિતી આપવામાં આવી હતી. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ.